નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે ધોરણ સામાજિક જેનો આ છેલ્લો વિડીયો આપણે જોવાનો છે આ વિડીયોની અંદર આપણે પરિવહન અને ઉપકરણ ઉદ્યોગોને સમજવા પ્રયત્ન કરીશું વિદ્યાર્થી મિત્રો મુસાફરી માટેના આપણે અનેક વાહનો જોયા છે અગાઉ પશુ દ્વારા ખેંચાતા વાહનો બળદગાડા ઊંટગાડી ઘોડાગાડી જેવા ધીમી ગતિએ ચાલતા વાહનોથી લઈને આજે આધુનિક યુગમાં રસ્તાના વિકાસની સાથે ઝડપી ગતિવાળા વાહનો ક્રમશઃ વપરાશમાં આવ્યા છે

રેલવે અઢારસો ને છે ભારતમાં મુસાફરી વચ્ચે રેલવે સેવાની કામગીરી તો પ્રશંસનીય છે રેલવે પોતાની જરૂરિયાતના ઉપકરણો જેવા કે રેલવે એન્જિન મુસાફરીના ડબ્બા માલગાડીના ડબ્બા જાતે તૈયાર કરે છે એ ઉપરાંત ખાનગી ધોરણે પણ ઉત્પાદન થાય છે રેલવે એન્જિનના ત્રણ પ્રકારો છે એમાં વરાળ એન્જિન ડીઝલ એન્જિન અને વિદ્યુત એન્જિન વર્તમાન સમયમાં વરાળથી ચાલતા એન્જિનો હવે તો પ્રવાસન હેતુથી ચલાવાતી જે હેરિટેજ રેલવેમાં જ એનો ઉપયોગ થાય છે કે ઉપયોગમાં લેવાય છે ડીઝલ અને વિદ્યુત એન્જિનોનું ઉત્પાદન પશ્ચિમ બંગાળના મિહિજામમાં ચિત્રંજન લોકોમોટિક વર્કસમાં અને વારાણસીમાં ડીઝલ લોકોમોટિક વર્કસમાં થાય છે જૂન ઓગણીસો સિત્તેર થી જમશેદપુરમાં ટાટા લોકોમોટિવ વર્કસમાં ઉત્પાદન થાય છે મુસાફરો માટેના ડબ્બા પેરામપુર બેંગલુરુ કપૂરથલા અને કોલકાતામાં બને છે આ ઉપરાંત રેલવેના પાટા એન્જિનના પાર્ટર્સ રેલવેના વ્હીલ વગેરે પણ બનાવવાના કારખાના ભારતમાં આવેલા છે આપણે રેલવેના એન્જિનો અને બીજા અન્ય ઉત્પાદનોની વિદેશમાં નિકાસ કરીએ છીએ ત્યાર પછી જોઈએ તો સડક વાહનો સ્વતંત્ર પહેલા આપણે વિદેશથી આયાત કરેલા ગાડીના ભાગોને જોડીને ગાડીઓ બનાવતા હતા હવે તો ટ્રક બસ કાર મોટરસાઇકલ સ્કૂટર તથા સાયકલ બનાવવાના કારખાના દેશમાં જ સ્થપાયા છે સડક વાહનોનું ઉત્પાદન મોટાભાગે ખાનગી ધોરણે થાય છે વિશ્વમાં વ્યવસાયિક વાહનોના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પાંચમું છે આજે ભારતમાં તૈયાર થતા વાહનો તેના જુદા જુદા ભાગોની વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે ટ્રેક્ટર તથા સાયકલનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે જેના નિકાસ આપણે વિદેશમાં કરીએ છીએ ત્યાર પછી જહાજ બાંધકામ વર્તમાન સમયમાં આધુનિક ડબે જહાજ બાંધવાના મુખ્ય પાંચ કેન્દ્રો છે વિશાખાપટ્ટનમ કોલકાતા કોચી મુંબઈ અને મારમાં ગોવા એટલે મુનગા આ બધા જાહેર ક્ષેત્રના છે એટલે કે સરકાર હસ્તકના ઉદ્યોગો છે ખાનગી ક્ષેત્રની બાંધકામની ગોદીઓ સ્થાનિક જરૂરિયાતો પૂરી કરે છે મોટા જહાજનું બાંધકામ કોચી અને વિશાખાપટ્ટનમ થાય છે પ્રાચીન સમયથી જ જહાજો દ્વારા સમુદ્ર માર્ગે વેપાર થતા આવ્યા છે આ રીતે આ મહત્વનું સડક વાહનો અને જહાજ બાંધકામનો ઉદ્યોગ વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રમાં જોઈ શકો છો ત્યાર પછી ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગની સ્થાપના પાંચ થી ભારતમાં થઈ જેને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની શરૂઆત કરી કહી શકાય એક સમયે તો રેડિયાનું ખૂબ મહત્વ હતું આજે ઉત્તરોત્તર સુધારા વધારા થતા જ ગયા અને રેડિયો આજે સ્વતંત્ર અસ્તિત્વ પણ ધરાવે છે અને સાથે અન્ય ઉપકરણોમાં પણ આજે તો સમાઈ ગયું છે રેડિયો આજે એક હાથવગું સાધન છે ટેલિફોન તરફ નજર કરીએ તો ટેલિફોન પણ આજે તો મોબાઈલ સેવા જ્યારેથી ઉપલબ્ધ બની છે ત્યારે મોબાઈલ પણ હાથવગું સાધન બન્યું છે આજે એના વગર ચાલી શકે એમ નથી આજે તમે જે ઓનલાઈન શિક્ષણ મેળવો છે એ મોબાઈલ દ્વારા તમે મેળવી રહ્યા છો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ બેંગલુરુમાં સ્થપાય જેનો હેતુ સેના માટે આકાશવાણી માટેના અને હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો હતો આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈસરો સાથે સહયોગ કરીને ઘણા બધા ઇલેક્ટ્રિક ઉપકરણોનું નિર્માણ ભારત કરે છે ચૂંટણી માટેના ઇલેક્ટ્રોનિક વોશિંગ મશીન સોરી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે ચૂંટણી માટેનું ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમ કંટ્રોલ યુનિટ વીવીપેટ જેવા ઉપકરણો પણ બનાવવામાં આવે છે ભારતનો ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ એક વિકસિત ઉદ્યોગ છે ભારતમાં રેડિયો ટેલિવિઝન ટેલિફોન મોબાઈલ કોમ્પ્યુટર જેવા અનેક ઇલેક્ટ્રોનિક્સના ઉપકરણો ભારતમાં બને છે ભારતમાં ઓગણીસો નેવુંના દશકામાં કોમ્પ્યુટર ઉદ્યોગ હાર્ડવેરના રૂપે શરૂ થયો હાર્ડવેર ઉપરાંત સોફ્ટવેર ક્ષેત્રે પણ ભારતે અસાધારણ વિકાસ સાંધ્યો છે બેંગલુરૂ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની બન્યું છે તે ભારતની સિલિકોન વેલી તરીકે પણ ઓળખાય છે આ ઉદ્યોગના વિકાસ માટે સોફ્ટવેર પાર્ક વિજ્ઞાન પાર્ક અને પ્રૌદ્યોગિકી પાર્ક બનાવવામાં આવ્યા છે ભારતમાં આ ઉદ્યોગનો ભાવિ આશાસ્પદ છે એ રીતે આ એક મહત્વનો ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ છે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગના વિકાસ માટે બુદ્ધિદનની જરૂર પડે છે ઊંચું બુદ્ધિદન હોય એ જ આ ઉદ્યોગમાં જોડાઈ શકે છે ખૂબ જ નાની નાની કહી શકાય સૂક્ષ્મ વસ્તુઓનું ઉત્પાદન થાય છે અને એમના કામો ખૂબ મોટા હોય છે સામાન્ય રીતે જોઈએ તો ઘણા બધા એવા પ્રકારના સાધનો છે કે જે સાધનો દેખાય છે ઘણા સૂક્ષ્મ પરંતુ એના કામો ખૂબ મોટા હોય છે આ ઉદ્યોગ સર્કિટ પર આધારિત છે આ પ્રકારના આ ઉદ્યોગ ભારતની અંદર વિકાસ પામ્યો છે ત્યાર પછી આપણે જોઈએ તો ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ અને પર્યાવરણના અતિક્રમણને રોકવાના ઉપાયો દેશમાં આર્થિક વિકાસમાં ઔદ્યોગિક ઉત્પાદનોનો ફાળો રહ્યો છે ઉદ્યોગે પ્રદૂષણમાં પણ વધારા કર્યા છે અને પર્યાવરણનું અતિક્રમણ તેનાથી થયું છે એટલે કે કુદરતી તથા માનવ સર્જિત કારણને લીધે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય તેને પર્યાવરણીય અતિક્રમણ થયું કહેવાય છે ઉદ્યોગ થકી મુખ્યત્વે ચાર પ્રકારના પ્રદૂષણો થાય છે એમાં હવા પ્રદૂષણ જળ પ્રદૂષણ ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ આજના સ્પર્ધાત્મક જમાનામાં ઉદ્યોગોએ મોટા પ્રમાણમાં હવા અને જળ પ્રદૂષિત કર્યા છે કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા વાયુઓના કારણે હવા પ્રદુષિત કચરાને કારણે જળ પ્રદૂષણ વધ્યું છે વસાહતોનો ઉપયોગમાં લેવાયેલું હોય કે કારખાના કે ઉદ્યોગોમાં વપરાશમાં લેવાયેલું હોય એવું મલિન જળ હાનિકારક દ્રવ્યો દૂર કર્યા વગર ફરી પાછા એને ગટર દ્વારા નદીમાં ઠલવાય છે નદી અંદે સમુદ્રને મળે છે એ રીતે નદી પ્રદુષિત થાય છે અને સાથે સમુદ્રો પણ પ્રદૂષિત થાય છે જેના લીધે જળચર જીવોને ખાતમો બોલી જાય છે આ રીતે પ્રદૂષણ ફેલાય છે આજે ઘણા કારખાના નિયમને અવગણીને ઔદ્યોગિક રીતે દૂષિત થયેલા પાણીને નદીમાં વહાવી દે છે આજે પાણી દૂષિત થતાં અતિ દૂષિત બન્યું છે ધ્વનિ પ્રદૂષણ પણ માનવ જીવન માટે બેરાશનું કારણ બને છે ઉદ્યોગોમાં જૂની મશીનરી તથા પરિવહનના સાધનોના કારણે અવાજનું પ્રદૂષણ થાય છે અતિશય ઘોંઘાટને કારણે મનુષ્ય માનસિક તાણ પણ અનુભવે છે અને એનાથી અનેક સમસ્યાઓ એને ઊભી થતી હોય છે તો એ રીતે ઔદ્યોગિક પ્રદૂષણો ફેલાયેલા છે ત્યાર પછી જોઈએ તો પર્યાવરણીય અતિક્રમણને રોકવાનું પાયો દેશનો વિકાસ થાય પણ સાથે પર્યાવરણનો વિનાશ ન થાય એ રીતે વિકાસ કરવો કરવાનો છે ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન કરી પ્રદૂષણની માત્રા ઘટાડી ઉપકરણની ગુણવત્તા તથા ઈંધણની પસંદગી દ્વારા પણ પ્રદૂષણ ઓછું કરી શકાય છે હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષણને ફિલ્ટર સ્કબર નિયંત્રણ કરી શકાય ઉદ્યોગોના દૂષિત પાણીને નદીમાં છોડતા પહેલા શુદ્ધિકરણ કરી જળ પ્રદૂષણ નિવારી શકાય ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરી શકાય સુએજ પ્લાન્ટ એ માટે ખૂબ સારું કામ કરે છે એટલે આ રીતે પ્રદૂષણને રોકી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ અહીં પૂરો થાય છે તમારે સ્વાધ્યાયના પ્રશ્નોનો જવાબ લખવાનો છે અસ્તુ